કેમ છો વિદ્યાર્થી મિત્રો ને ત્રણ ત્રણ વિષય ગણિત ગમત પાઠ પાંચ આકાર અને ભાત ભાગ એક આકાર અને ભાત એટલે કે ડિઝાઇન બનાવવાની હવે ક્લેપર બનાવવાનો છે એક લંબચોરસ કાગળ લેવાનો છે અને એના બે સરખા ભાગ કરવાના પછી એક ભાગ સીધો રાખવાનો પછી એને બેન્ડ વાળવાનો એક ભાગને એના એમાં અને એમાં બેન્ડ વાળવાનો પછી એના પાછો બેન્ડ વાળીને પછી ચોથામાં તમારે બે સરખા ભાગ થાય ચાર ભાગ સરખા થશે પછી ઉપરા ઉપર બે ભાગ ગોઠવવાના છે પછી એને પાછું પાકીટની જેમ બેવડું વારવાનું છે અને પછી એને આકાર આપવાનો છે અને છઠ્ઠામાં છે પછી આમ આકાર ખે અને ખેંચવાનો અને ખેંચશો એટલે આમ ખોલશે એટલે ખોલશે એટલે તરત એવો ફટાકેવો અવાજ આવશે હવે આકાર સાથે ગમત નીચેની સૂચનાઓનું પાલન કરીને વિદૂષક રંગલામાં રંગ પૂરો હવે ત્રિકોણ માં લાલ પૂરવાનો લંબચોરસમાં વાદળી ચોરસમાં પીળો અને વર્તુળમાં લીલો હવે અહીંયા જેટલા તમારે ત્રિકોણ કેટલા છે તો ગણો કે ત્રિકોણ એક છે બે ત્રણ ચાર પાંચ છ ને સાત ત્રિકોણ છે તમારે એમાં લાલ પૂરવાના હવે લ લંબચોરસ ગણો છે એક બે ત્રણ ચાર અને પાંચ લંબચોરસમાં વાદળી હવે ચોરસમાં પીળો પૂરવાનો છે ચોરસ કેટલા છે ગણો એક બે ત્રણ ચાર

પેલી આ પહેલાંમાં એમાં કેટલા છે આઠ ત્રિકોણ બીમાં આઠ અને સીમાં ગણો છે તો નવ ત્રિકોણ છે કેટલા છે નવ હવે નીચે આપેલા આકૃતિમાં સૌથી મોટો લંબચોરસ શોધો હવે ચાલ લંબચોરસ મેં લાલ કર્યો છે તમારે એવા લાંબા લંબચોરસ આ નીચેની આકૃતિમાં પછી અહીંયા લંબચોરસ થશે પછી આમાંય થશે ને આમાં થશે એટલે તમારે રેડ કલરથી તમારે પૂટપટ્ટી ત્યાં આંકવાના છે લંબચોરસ બનાવવાના છે હવે ધાર અને ખૂણા મિતા અને તેના પાંચ મિત્રો રમત રમતા હતા ટીંકુની આંખે પાટો બાંધ્યો હતો અને તેણે પોતાની ઈચ્છા થાય ત્યાં સુધી તાળી પાડવાની હતી જ્યારે બાકીના ટેબલની આજુબાજુ ભમતા હશે તેણે એક ક્ષણ ટીકુએ તાળી પાડવાનું બંધ કર્યું અને દરેક જણ જ્યાં હતા ત્યાં ઊભા રહ્યા હશે જે બાળક ખૂણા પાસે ન હોય તે આઉટ થયો હશે પછી તેની આંખે પાટો બાંધ્યો હશે હવે ચા રમત એવી છે કે ટેબલ છે ટેબલના ફરતી કોર ફરવાનું છે જે એક આંખને પાટા બાંધો હોય એની તાળી પાડે અને તાળી બંધ થઈ જાય એવી રીતે ત્યાં જ્યાં ઊભા હોય ત્યાં ત્યાં ઊભું રહેવાનું છે એવી રીતે આ રમત ચાલુ રહે અને જે ખૂણા ઉપર રહે એ આઉટ ન ગણાય અને ખૂણાની બહાર હોય તે આઉટ ગણાશે હવે જા છોટું રાજા બંટી અને મિતા એ ચારેય ખૂણા ઉપર ઊભા છે ગુડું ટેબલની બહાર ઊભો છે એટલે ધાર ધાર પાસે ઊભો છે એટલે ખૂણા પાસે નથી એટલે એ આઉટ ગણાશે હવે ઉપર આપેલ ચિત્રને જોઈને તમે કહી શકશો કે કોણ આઉટ છે તો કે ગુડુ ગુડુ ક્યાં ઊભી ઊભી છે તો કે ટેબલના કિનારે ઊભી છે આ રમત ગોળ ટેબલની આજુબાજુમાં રમી શકાય શા માટે તો કે ગોળમાં ખૂણા ન હોય એટલે આપણે એમાં તે ખૂણો ન હોય એટલે તે આપણે રમી શકીએ નહીં આપણી આજુબાજુની ઘણી વસ્તુઓની સીધી ધાર હોય છે દાખલા તરીકે ચા ચોપડી છે તો એની ધાર સીધી છે આ ખુરશીની ધાર સીધી હોય પતંગની સીધી હોય હોય ને હવે કેટલીક વસ્તુઓની ધાર વક્ર હોય છે દાખલા તરીકે જો ગોળ પડ્યું હોય એની ધાર વક્ર એટલે ગોળ હોય એમાં ખૂણા ન હોય અને આ ચાયણો છે તો એમાંય ખૂણા ન હોય હવે તમારી આજુબાજુ જુઓ અને સીધી વક્ર ધારવાળી વસ્તુઓ જુદી પાડો ઓળખી બતાવો બ્લેકબોર્ડ બારનું બારી છાપું ટેબલ પાટલી હવે સીધી ધારવાળી વસ્તુઓ ઓને ખૂણા હોય છે અને વક્રધારવાળી વસ્તુ અને ખૂણા હોતા નથી એમાં સિક્કા ગોળ હોય એમાં ખૂણા ન હોય હોય ન હોય ગોળ વસ્તુમાં ખૂણા ન હોય જેને સીધા ધાર અને વક્રધાર બંને હોય તેવી વસ્તુઓ સોધાનો પ્રકાર જો સીધી અને હોય તો કારમાં જો એ સીધી હોય અને ગોળ હોય હોય ને અને વાયોલિન છે પંખો છે પાકીટ છે હવે પ્રવૃત્તિ કાગળના લંબચોરસ ટુકડો લો તેના ખૂણો ગણો એના ખૂણા ગણવાના છે ચાર લંબચોરસ કાગળ લીધો એના ખૂણા તો કેટલા છે ચાર છે કેટલા છે ચાર હવે તેના એક ખૂણાને આ ખૂણાને વાળવાનો છે તો હવે તેને કેટલા ખૂણા થયા તો કે પાંચ ખૂણા થયા કેટલા થયા પાંચ નીચેની ખૂણાઓ વાળીને તમને કેટલા ખૂણા મળશે હવે બે ખૂણા હોય તો એના છ થાય ત્રણ ખૂણા હોય તો સાત થાય ચાર ખૂણા હોય તો આઠ થાય હવે આગળ આ કાગળને એવી રીતે વાળી શકો કે તેને ત્રણ માત્ર ત્રણ જ ખૂણા હોય અને તમને ફક્ત બે ગઢી વાળવાની છૂટ છે હવે બે ગઢી વાળતા ત્રણ ખૂણા બને તો તે કેવો આકાર બને ખબર છે ત્રિકોણ બને કયો બને તમને કેવો આકાર મળશે તો કે ત્રિકોણ મળશે હવે ચોરસ કાગળ લઈને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન તમારે કરવાનું છે ઘરે હવે તમે ચોરસ કાગળના ટુકડા બધા ખૂણાઓને એવી રીતે વાળી શકો કે જેથી ખૂણાઓની સંખ્યા તેટલી જ રહે હવે નીચેના કોઠા જુઓ અને જે વસ્તુને ખૂણા છે તે વસ્તુઓમાં રાઈટ કરો અને વળી તેમાંની દરેક વસ્તુની ધાર અને ખૂણાઓ ગણો હવે આ વસ્તુના નામ છે પાસો છે તો તેને ખૂણા છે તો કે હા ધારની સંખ્યા કેટલી છે તો કે બાર ખૂણાઓની સંખ્યા આઠ હોય કેટલી હોય આઠ હવે દડો હોય ગોળ હોય વક્ર હોય એટલે એને ના હોય એટલે એમાં ડેસ ડેસ કરવાનો રબર હોય તો એમાં કે હા અને એના કેટલા ધારની સંખ્યા હોય તો કે બાર અને ખૂણાની સંખ્યા આઠ હોય હવે ઈંડું હોય તો ગોળ હોય ને એમાંય ન હોય ધાર ને ખૂણા ન હોય હવે કાગળનો ટુકડો તો કે હા હોય એમાં ચાર ચાર હોય કેટલા હોય ચાર હવે નીચેની આકૃતિ જેમને ખૂણા છે તેમાં રાઈટ કરો અને આકૃતિઓમાં વકરા રેખાઓ છે હવે જો આમાં ખૂણો છે એટલે રાઈટ કરો આ અડધો ગોળાકાર છે ને એમાં ખૂણા છે પછી આ ત્રિકોણ જેવું છે એમાંય ખૂણા છે પછી આ ચોરસ છે એમાંય ખૂણા છે એમાં રાઈટ કરવાનું પછી આ પગથિયા જેવું છે એમાંય ખૂણા છે એટલે એમાં રાઈટ કરો પછી આ ગોળ છે આ લોગોળ છે ને આ છે એમાં ખૂણા નથી એટલે એમાં ચોકડીની નિશાની કરે માત્ર સીધી રેખા હોય વાપરીને તમે એક આકૃતિ દોરી શકો જેને ખૂણાઓ ન હોય હવે ટેન ગ્રામ ટેન ગ્રામ એટલે ચીન ચીનનો પ્રાચીન કોયડો છે ટેન ગ્રામના ટુકડાઓમાંથી આપણે પ્રાણીઓના માણસોના અને વસ્તુઓના ઘણા આકારો બનાવી શકીએ છીએ પુસ્તકના પાછળના ભાગે આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક ચોરસ તમને મળશે તેને આ કાળજીપૂર્વક ટુકડાઓમાં કાપો આ પાંચ ટુકડાઓમાં સમૂહ પાંચ ટુકડાવાળો ટેન ગ્રામ કહેવાય છે જે આ પાંચ ગ્રાહ છે એના પાંચ ભાગ કર્યા છે એક નંબર બે ત્રણ ચાર ને પાંચ પછી આપણે એને નીચેની આકૃતિ બનાવવા માટે આ પાંચ ટુકડાનો ઉપયોગ કરવાનો છે એ આપણે ગોઠવવાના છે કેવી આકૃતિ બનેશ કેમ થાય છે જ્યાં આ તમારે ઘરે આ બધી પ્રવૃત્તિ કરવાની છે હવે આપણે આગળના વિડીયોમાં ભાગ બેમાં ભણીશું જય હિન્દ જય ભારત